પોરબંદરમાં 7 વર્ષ પૂર્વે આવાસ માટે રૂપિયા 5000 ભર્યા છતાં બહેનોને આવાસની ફાળવણી ન થતા પાલિકાને રજૂઆત કરાઈ છે. પોરબંદરના સામાજિક કાર્યકર અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસની આગેવાનીમાં મોટી સંખ્યામાં બહેનોએ પાલિકાને રજૂઆત કરી જણાવ્યું છે કે આવાસ યોજનાની શરૂઆત થઈ ત્યારે માત્ર 5000 જ લાભાર્થીએ ભરવાના રહેશે અને બાકીની 45000ની રકમ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ભરવામાં આવશે તેવું જાહેર થતા 100થી વધુ બહેનોએ પણ 7 વર્ષ પૂર્વે 5000 રૂપિયા ભર્યા હતા. ત્યારબાદ બે ડ્રો 5000 ભર્યા હોય તેના થયા હતા, પરંતુ તે પછી નિયમમાં ફેરબદલ કરી પૂરા 50000 ભરે તેવા લોકોનો જ ડ્રોમાં સમાવેશ કરી અત્યાર સુધીના ડ્રો કરાયા હતા અને સમાજ કલ્યાણ વિભાગના 45000 જે તે લાભાર્થીના ખાતામાં બાદમાં જમા થશે તેવું જણાવ્યું હતું. આથી 5000 ભર્યા છે તે બહેનોએ અગાઉ પાલિકાને રજૂઆત કરતા પાલિકા દ્વારા રૂપિયા 5000 ભરેલી બહેનોનો છેલ્લા ડ્રોમાં સમાવેશ કરવાની બાંહેધરી આપી હતી. આથી 100થી વધુ બહેનો છેલ્લા ડ્રોની રાહ જોતી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલા 237 આવાસનો ડ્રો કર્યો, તેમાં 50000 રૂપિયા ભર્યા હતા તેનો સમાવેશ કર્યો હતો અને આ રૂપિયા 5000 ભરેલ ગરીબ માતાઓ બહેનોનો સમાવેશ ન કર્યો હતો. હવે માત્ર 121 આવાસ બાકી છે જે માત્ર SC ST માટે અનામત છે. આથી 100થી વધુ બહેનોનું ઘરના ઘરનું સપનું ચકનાચૂર થયું છે. બહેનોએ સરકાર દ્વારા નવી આવાસ યોજનામાં મકાન અથવા પ્લોટ આપવામાં આવે અથવા તેમની છેલ્લા 7 વર્ષથી ભરેલી 5000ની રકમ વ્યાજ સાથે પરત કરવામાં આવે તેવી માંગ કરી હતી, જો કે પાલિકા પ્રમુખ ઉપસ્થિત ન હોવાથી તેઓને સોમવારે આવવા જણાવ્યું હતું. કેટલીક બહેનો રજૂઆત સમયે રડી પડી હતી અને એવું જણાવ્યું હતું કે રૂપિયા 5000 ભરી અને 7-7 વર્ષથી ઘરના ઘરની રાહ જોઈ રહ્યા છે. આવાસની ફાળવણી કરવાની ન હોય તો તેઓની રકમ તે જ સમયે પાછી આપી દેવી જોઈએ. મોટા ભાગની બહેનો ગરીબ પરિસ્થિતિની છે. અનેક બહેનોએ તો વ્યાજે પૈસા લઈને રકમ ભરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ. આજરોજ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પાસે અમે આવ્યા હતા, પણ પ્રમુખ હાજર ન હોવાને કારણે જે આવાસમાં જે ગરીબ માતાઓ બહેનોએ જે 5000ની રકમ ભરેલી હતી અને એમને બાંહેધરી આપી હતી કે તમારો 5000માં ડ્રો થશે, પણ ક્યાંક ને ક્યાંક આ 5000માં ડ્રો હજી સુધી કરવામાં આવ્યો નહીં. પહેલાં મકાન જે દેવાના 212 એ 5000માં દેવાના, એ પછી 5000ના 50000 નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા, 50000 વાળાને ધ્રો થતા ગયા. બહેનોને વારંવાર તૈયાર રાખ્યું કે નહીં, તમારો વારો આવી જશે. છેલ્લે અમને આશા હતી. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં એક મહિલા પ્રમુખ આવ્યા, બેન ચેતનાબેન તિવારી, એમને અમે રજૂઆત કરી કે બેન 45000 તો સમાજ કલ્યાણ આપી રહી છે પાછા, તો તમે એવો એક ઠરાવ કરી નાખો કે 5000 વાળા બહેનોનો ધ્રો કરો, એના જે કાગળિયા છે તમારી પાસે રાખો, અમે એની સમાજ કલ્યાણમાં રજૂઆત કરીએ અને એ પછી એના 45000 એના ખાતામાં આવી જાય, એ તમને નગરપાલિકામાં 45 આપી દે, એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય, બહેનોને આવાસ મળી જાય, સરકારનું 45000નું ફંડ છે નગરપાલિકામાં હોય જાય. આ રીતની બાહેધરી નગરપાલિકાના પ્રમુખે અમોને આપી હતી. 101 બહેનો છે માતાઓ જે 5000 ભરી અને આવાસથી વંચિત રહેલા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક 2 દિવસ પહેલા હું બહારગામ હોવાને કારણે 237નો ડ્રો થઈ ગયો. હવે નગરપાલિકાની જે કચેરી છે એમાં આવાસ યોજનાની ઓફિસમાંથી મને જાણવા મળ્યું કે હવે અશ્વિનભાઈ આ બહેનોનો સમાવેશ થાય નહીં, કેમ કે 121 મકાન હવે બાકી છે, એ SC અને ST સમાજ માટે અનામત છે, તો ક્યાંય પણ આ મારી માતાઓ બહેનોનો સમાવેશ થતો નથી. હવે મેં આ માતાઓ બહેનોને એમ પૂછ્યું છે કે હવે આ યોજનામાં આપણો આવતું જ નથી, તો જ્યારે પણ ભવિષ્યની અંદર જ્યારે આવાસ યોજના બને, કાં તો 2448 મકાન નથી, કાં તો તમે આ જે 5000 ભરેલા બહેનો છે એને પ્રથમ યાદીમાં જ્યાં કંઈ પણ યોજના બનાવો, સરકારશ્રી દ્વારા પ્લોટ ફાળવવામાં આવે, એમનો પહેલો આ લોકોનો તમે અવાજ બનીને આને તમે આપો આવાસમાં મકાન અથવા પ્લોટ, અને તમે આ ન કરી શકતા હોય તો અમે કાયદાકીય લડત કરવા પણ તૈયાર છે. અને બીજું પણ હું નગરપાલિકાને ચેતવણી આપી દઉં કે જે રકમ 5000ની 7 વર્ષથી મારી માતાઓ બહેનોએ ભરેલી છે, કાં એમને વ્યાજ સાથે આપે 7 વર્ષના, અને એ પણ ના દઈ શકતી હોય તો પછી અમે ગાંધી ચિંધ્યા. 7 વર્ષથી 2017ના અમે પૈસા ભર્યા છે, હજી અમને મકાન નથી આપ્યા. 5000ના દ્રો આગળ 200 ને 250 જેટલા કરી દીધા, હજી અમને ના આપ્યા. એ સમયના જ છે અમારા પૈસા ભરેલા, હવે અમને ક્યારે આપશે મકાન? અમને આપતા જ નથી. અમને વાત જ જોડાવે છે મકાન આપશો આપશું, પણ ક્યારે? અમારા બાપ દાદાના મકાન જ નથી.
અમારી માંગણી છે, અમને 7-8 વર્ષનું વ્યાજ 10% અમે જે લીધું જ ને એ અમને વ્યાજ આપો, અથવા અમને ક્યાંય મકાન અથવા પ્લોટ આપો. અત્યારે કેવી પરિસ્થિતિ ભર્યો છે તમે? અમારા ઘર જોવો ને તમને ખબર પડે. શું નામ છે તમારું?